जय जवान जय किसान मैं बात करू किसान की और मैं आज हूं विंझुवाड़ा में जहाँ 600 सौ बीघा से ज्यादा दाडम अनार हो गए हैं हम बात करेंगे किसानों से पे तुम नाम मारो नाम महेश भाई पटेल विंझवाड़ा गाम दाडम्म गाम आटला बदा दाडम शुरुआत में खेती तरह व्यक्ति लाया था ये व्यक्ति बदा ने जोई अमे बता सौ वीघा दाडम अमेर कर કેવું રહે દાડમમાં અત્યારે સારું બીજી ખેતી કરતા સારું તમારું નામ પટેલ ભરતભાઈ રતિલાલ તમારે કેટલા વીઘા દાડમ છે ચાર વીઘા અને કેવું રહે છે સરસ સરસ અને વરસાદ નડે ખરો નહીં લાંબો ટાઈમ વરસાદ થાય એક મહિનાની આલી તો થોડીક તકલીફ રહે બેક્ટેરિયા બ્લાઇટની પણ સ્પ્રે કરવા પડે દવાના બરાબર અને મજૂરો મળી રહે છે મજૂરો મળી રહે તમારું નામ મારું નામ ચંદુભાઈ હરિભાઈ પટેલ તમારે કેટલા વિગત દાડમ છે મારા બે એકર બે એકર દાડમ છે હા અને કેવી રહે છે આવકમાં આવકમાં સારું રહે છે નોકરી કરાય કે ખેતી કરાય નોકરીએ કરાય આમ અને ખેતીએ કરાય બે બે સારું બંને સારું છે બંને સારું બરાબર અને તમારા છોકરા ખેતી કરશે હા કરશે જ ને શું કો કરે બરાબર એટલે આવે છે ખરા ખેતરમાં તમારા છોકરા સિટીમાં ખેતી કરે એ જ ખેતી કરે

કાકા આપણે એમ કેવાતું એક સમય કે જીરાનું હબ હતું હા જીરું એટલે આંખ બંધ કરો બધે જીરા 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 હોય હવે જીરું ક્યાંય દેખાતું નથી જીરો રોગ આવી જાય જીરું ખરાબ થઈ જાય બાફળો આવી જાય કાર્યો આવી જાય સાસીઓ આવી જાય એટલે પછી ભેદ પ્રમાણ વધી ગયો એટલે નિષ્ફળ જાય ખેતી એટલે આપણે બાગાયત તરફ બાગાયત પર તરફ ભરી જાય અને સારું છે ને બાગાયત છે સારા સારું સો ટકા સારું કાકા આપણે બાગાયત કરીએ છીએ તો જમીન સુધરે છે કે બગડે છે પેલા જણાવો જમીન તો સુધરે છે સુધારો હા કારણ કે ખાતર હોય એમાં ચાર થી પાંચ ટોલા ખાતર વી વિગે આપવાનું હોય છે પત્તા બીજા એટલે એમ કહી શકાય કે આ બાગાયત આવી ત્યારથી આપણે ખાતરનો ડબલ ઉપયોગ કરી નાખ્યો ખાતર દેશી ખાતર બહુ ભરવું પડે છે બરાબર એટલે એમાં ગાયો વસાવવી પડે હા છે ગાયો બી રાખીએ છીએ બધા બધા જ

એના સબસિડી એની અમુક રકમ કરેલી હતી કે દાડમમાં પંદર રૂપિયા સોળ રૂપિયા અઢાર રૂપિયા એ રીતે મળી જાય એમ કહી શકીએ કે ટેકો થઈ જાય હા ટેકો થાય બિયારણ છોડવાના પૈસા નીકળી જાય એમ થોડું ઘણું વળતર મળે એમ અને વાડ બધું સબસિડી આપે છે તો આપડા ખેડૂતો લેશે ખરા હા લેશે બધી સહાયની માહિતી મળી રહે ગામમાં આપણે હા મળી રહે

મોબાઈલમાંથી કેટલું શીખો ખેતીનું દાડમની ખેતી મોબાઈલમાંથી શીખ્યા સરસ એટલે ઉપયોગ કરી લીધો ઉપયોગ કરી લીધો અને બીજું તમે નવી નવી માહિતી કે ટેકનોલોજી જોવો છો તો તમે કાંઈ એની અપનાવો છો ખરા હા જીવા અમૃત છે આ બધું ઘણું અપનાવ્યું અને હથિયારોમાં ટ્રેક્ટરના જે હથિયારો છે આપણા એમાં હથિયારોમાં છે ઓટોમેટિક વાવણીઓ આવે છે પછી ઓટોમેટિક સ્પ્રે પંપ આવે છે હા દવા છાંટવાના સમય પણ બચે અને માણસની જરૂર પણ ઓછી પડે ઓછી પડે અને બધાને કોમન સવાલ છે મારો કે મેન પાવર એટલે કે દાળિયા મળતા નથી મોટી ઉપાદી છે તમારી માટે માથાકૂટ વધી જાય છે દાળિયાઓ ગોતવા માટે કાં ભાવ વધારવા પડે છે કાં કાં બીજા લાભ આપવા પડે કાં લાલચ આપી પડે ત્યારે તમારા ખેતરમાં આવે તો એના માટે શું તકલીફ પડે દાડમમાં તો જો કે અમારે બહુ દાળિયાની તકલીફ નહીં પાંચ જણા હોય તો ચાલો પણ કાલા કપામાં એમાં બહુ દાળિયા જોવા હોય કારણ કે ધારો કે દસ વીઘા હોય તો સો મજૂર જોવા મારે કેટલી દાળી છે આપણે અત્યારે એકસો રૂપિયા દાળી ચાલે દાળિયા નો વધારે દાડમ ની ખેતી થતી હોય તો દાડમ વેચવા ક્યાં કે છે કે મહારાષ્ટ્ર અને દિલ્હીના ડીલરો કે વેપારીઓ આવે છે પણ શું તમારા જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં એક યાર્ડ બને જેમાં ફળની ખરીદી થતી હોય તો તમારે ટેકો રે તો સારામાં સારું રહે મજૂરી ખર્ચ વધી જાય અમારે ઓછું થઈ જાય ઘટી જાય ત્યારબાદ એનું જે ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ ઘટી જાય એટલે ઘણો ફાયદો થાય

હજી આ વર્ષે નવા વધ્યા વીઘા અમારા તાલુકામાં કીધું માંડલ તાલુકામાં પંદરસો વીઘા થી વધારે દાડમ થતા હશે તો અપેક્ષા તો રાખીએ કે અમદાવાદ જિલ્લામાં અમને એક યાર્ડ મળે જ્યાં અમને ભાવ મળે જો ભાવ મળશે તો ખેતુ ખેતી પણ સારી થશે અને ખેડૂતો પણ સુખી બનશે બસ આજ સાથે જય જવાન જય કિસાન